નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે સિરીઝ ચાલી રહી છે ડેલી ફાઈ ક્વેશન એમાં આજે આપણે ભાગ નંબર સત્તાવન જોવા જઈ રહ્યા છીએ તો શરૂઆત કરતાં પહેલાં હજી સુધી જો તમે અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બે લાઇકોનને પ્રેસ કરો જેથી કરીને અમારા દ્વારા જે પણ કોઈ નવી માહિતી અપલોડ કરવામાં આવે એ સૌ પ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે તો વાત કરીએ મિત્રો પ્રથમ પ્રશ્નની તો અહીં આપને આપેલું છે કે ભાઈ ભારતના બંધારણ હેઠળ સૌથી મહત્વનો અધિકાર કેક જેમનું પૂર્ણ નામ શું થશે તો કે કમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ તો આ કમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે કેક છે એવું કોણે કહ્યું છે એટલે કે ભારતના બંધારણ હેઠળ સૌથી મહત્ત્વનો અધિકારી કોઈ હોય તો કયો છે કેક એવું કોણે કહ્યું છે ઓપ્શન એ જવાહરલાલ નહેરુ ઓપ્શન બી ડૉક્ટર ભીમરાવ આંબેડકર ઓપ્શન સી કમા મુન્શી એટલે કે કનૈયાલાલ માણેકલાલ મુનશી અને ઓપ્શન ડી સરદાર પટેલ તો કયા વ્યક્તિ આવશે કે જેમણે એમ આ કહ્યું છે કે ભાઈ ભારતના બંધારણમાં કોઈ મહત્ત્વનું પદ હોય અધિકારીનું તો કેગનું છે તો એવું કહેનાર છે એ કોણ છે તો કે ડૉક્ટર ભીમરાવ આંબેડકર છે કોણ છે તો કેવું ડૉક્ટર ભીમરાવ આંબેડકર છે હવે પ્રથમ આપણા કાયદા પ્રધાન પણ કહી શકાય અને આને શું કહેવામાં આવી છે આધુનિક મનુની આધુનિક મનોની ઉપમા છે એ કોને મળેલી છે તો કે ડૉક્ટર ભીમરાવ આંબેડકરની એટલે કે આપણા જે બંધારણમાં કોઈ સારું યોગદાન હોય તો એ કોનું રહેલું છે તો કે ડૉક્ટર ભીમરાવ આંબેડકરનું રહેલું છે પછી વાત કરીએ જવાહરલાલ નહેરુ તો કે ભાઈ ભારતના સૌપ્રથમ અથવા પ્રથમ વડાપ્રધાન કોણ હતા તો કે જવાહરલાલ નહેરુ હતા જે ઓગણીસો સુડતાલીસથી ઓગણીસો ચોસઠ એટલે કે સૌથી વધારે સમયગાળા માટે પણ કયા વડાપ્રધાન જાણીતા છે તો કે ભાઈ જવાહરલાલ નહેરુ છે એ જાણીતા છે આ સિવાય પોતે સ્વાતંત્ર્ય સેનાની પણ હતા સરદાર પટેલ તો કે એને એ પણ ભારતના સ્વતંત્ર કરાવવામાં ઘણું બધું એમનું યોગદાન રહેલું છે અને એ પોતે ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન હતા અને આ સાથે સાથે જ ગૃહ મંત્રાલય છે એ પોતે અથવા ગૃહમંત્રી પણ પોતે સંભાળતા હતા એટલે કે આ સિવાય સ્વતંત્ર સેનાનીમાં પણ ઘણું બધું યોગદાન હોવાથી અને ખાસ કરીને એમ કહી શકાય ભારતનું એકીકરણ એટલે કે જે પાંચસો બાસઠ દેશી રજવાડા હતા એમનું એકીકરણ કરવા બદલ આજથી એમને શું કહેવાય છે તો કે ભાઈ ભારતના બિસ્માર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે અને એમના માનમાં તો કે એકસો બ્યાસી મીટરનું શું થયું છે તો કે સૌથી ઊંચું છે વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ છે એ બનાવવામાં આવેલું છે આ સિવાય કમા મુનશી તો કે એક તો પોતે એક રાજનીતિજ્ઞ હતા અને સાથે સાથે એક સાહિત્યકાર પણ હતા એટલે કે સાહિત્યમાં પણ એમનું ઘણું બધું યોગદાન છે અને આ સિવાય રાજનીતિમાં પણ ઘણું બધું એમનું યોગદાન રહેલું છે અને મિત્રો આ કમા મુનશી છે એમનો સાહિત્યની દૃષ્ટિએ આપણે એક અલગથી એક વિડીયો બનાવેલો છે તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો સાથે ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો પણ આપણે વિડીયો બનાવેલો છે તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો હવે મિત્રો આ કેક છે એ ભારતના બંધારણની કઈ અનુચ્છેદમાં આવે છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે જે કેગનું પદ છે એ ભારતના બંધારણમાં કઈ અનુચ્છેદમાં છે એમનું રહેલું છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે આગળ જોઈએ પ્રશ્ન નંબર બે કે ભાઈ આચાર્ય હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ જણાવો ઓપ્શન એ ઋષભદેવ ઓપ્શન બી ચાંગદેવ ઓપ્શન સી નદેવ અને ઓપ્શન ડી હેમદેવ એટલે કે જે હેમચંદ્રાચાર્ય હતા એમનું સાંસારિક નામ શું હતું તો એમનું નામ હતું ચાંગદેવ શું હતું મિત્રો ચાંગદેવ તો કે ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે હવે આમના વિશે થોડીક માહિતી લઈએ તો કે ભાઈ સાંસારિક નામ એટલે કે જ્યારે હેમચંદ્રાચાર્ય છે સંસારમાં રહેતા હતા ત્યારે એમનું નામ શું હતું તો કે ચા ચાંગદેવ પછી તો કે એવું કહેવાય છે કે ભાઈ છ વર્ષની ઉંમરે એમણે દીક્ષા લીધી અને એક ઉપનામ નવું ઉપનામ ધાર કર્યું અથવા એમને મળેલું જેનું નામ હતું શું હતું સોમદેવ એટલે કે સોમ એટલે શું થશે તો કે ચંદ્ર સોમ કોનો સમાનાથી શબ્દ છે ચંદ્રનો હવે એવું કહેવાય છે કે ભાઈ હેમચંદ્રાચાર્ય એમનું મુખ છે એટલું તેજસ્વી હતું એટલે કે ચંદ્રની જેમ પ્રકાશિત થતું હોવાથી એમના ગુરુ દ્વારા એમને કયું નામ મળ્યું હતું તો કે સોમદેવ છે એમને નામ મળ્યું હતું હવે એમને દીક્ષા કોણે આપી હતી તો કે એમને દીક્ષા છે એ દેવચંદ્ર સૂર્યએ કોણે આપી હતી તો કે દેવચંદ્ર સૂર્ય છે એમને દીક્ષા આપી હતી આ સિવાય તો કે એમની પિતાનું નામ શું હતું તો કે ચાચિંગ દેવ માતાનું નામ શું હતું પાહિણી દેવી શું હતું તો કે પાહિણી દેવી અને પોતે એકવીસ વર્ષની ઉંમર થયા પછી કયું ઉપનામ ધારણ કરે છે તો કે હેમચંદ્રાચાર્ય ઉપનામ ધારણ કરે છે હવે હેમચંદ્રાચાર્ય છે એ કયા કયા રાજાઓના ગુરુ હતા તો સોલંકી વંશના મહત્વના બે રાજાઓ જેમાંનો પ્રથમ છે સિદ્ધરાજ જયસિંહ તો કે સિદ્ધરાજ જયસિંહના છે એ રાજા હતા એટલે કે ગુરુ હતા અને બીજા કયા હતા તો કે કુમારપાળ એમના પણ પોતે છે એ ગુરુ હતા તો હેમચંદ્રાચાર્ય છે અને એમનો જન્મ જન્મ ક્યાં થયો હતો તો કે ધંધુકામાં એમનો જન્મ થયો હતો અને ખૂબ જ પ્રસિદ્ધ એ ગ્રંથ લખેલો હતો કયો હતો કે સિદ્ધ હેમ શબ્દાનું શાસન જે કયા વ્યક્તિના સમયમાં લખાયો હતો તો કે સિદ્ધરાજ જયસિંહના સમયમાં છે એ આ ગ્રંથ લખાયો હતો જે કોણે લખ્યો હતો તો કે હેમચંદ્રાચાર્યએ લખેલો હતો અને મિત્રો છેલ્લે એમની સમાધિ સ્થળ ક્યાં આવેલું છે તો શેત્રુંજય પર્વત ઉપર હેમચંદ્રાચાર્યનું સમાધિ સ્થળ આવેલું છે તો હેમચંદ્રાચાર્ય સાથે આટલી માહિતી આપણે યાદ રાખવાની છે હવે મિત્રો આ ઋષભદેવ એ કોણ હતા એટલે કે કયા ધર્મ સાથે સંકળાયેલા છે બૌદ્ધ અથવા જૈન એને કેટલામાં તીર્થકર હતા એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે ફરીથી સવાલ તો કે આ ભાઈ ઋષભદેવ છે એ જૈન ધર્મ સાથે સંકળાયેલા છે બૌદ્ધ ધર્મ સાથે અને કેટલામાં તીર્થકર હતા એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચેના પૈકી ઉર્જા ક્ષેત્રે ગુજરાતની જ્યોતિગ્રામ યોજના જેવી જ યોજના ભારતમાં કયા નામથી રજૂ થઈ ઓપ્શન એ માલવિયા ગ્રામ યોજના જ્યોતિગ્રામ યોજના ઓપ્શન બી પ્રધાનમંત્રી જ્યોતિગ્રામ યોજના ઓપ્શન સી દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિગ્રામ યોજના અને ઓપ્શન ડી ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી જ્યોતિગ્રામ યોજના તો કે ભાઈ ગુજરાતમાં જે જ્યોતિગ્રામ યોજના છે એની જેવી જ ભારતમાં કઈ છે તો કે ભાઈ ઓપ્શન સી દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ ગ્રામ જ્યોતિ યોજના ફરીથી દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના તો આ ભારત ગુજરાત સરકાર દ્વારા જે જ્યોતિગ્રામ છે જે વીજળી વીજળી સાથે સંકળાયેલી છે સૌર ઉર્જા સાથે એવી જ રીતના ભારત સરકાર દ્વારા કઈ છે તો કે દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર હવે પ્રશ્ન નંબર ચાર આપણે રીઝનિંગનો આપેલો છે કે ભાઈ યુ ઓ આઈ તો આ આપણે ખાલી જગ્યા આપેલી છે અને પછી આપેલો છે એ તો જોઈએ કે ભાઈ ખાલી જગ્યામાં શું આવશે ઓપ્શન સી ડી ઈ કે એસ તો જોઈએ મિત્રો હવે સૌ પ્રથમ જ્યારે પણ આવો સવાલ આવે તો ત્યારે આપણે જે એ સીડીના છવ્વીસ લેટર છે એ આપણે લખેલા હોવા જોઈએ હવે મિત્રો એબીસીડી હવે ઘણા મિત્રો છે અહીંથી આમ કન્ટિન્યુ લેતા હોય છે તો આપણે અહીંયા ધ્યાન રાખીશું કે ભાઈ અહીંયા એમ પછી એની એક્ઝેક્ટ નીચે છે એ શું આવવું જોઈએ તો કે એન આવવો જોઈએ એનું કારણ શું તો કે ઘણી વખત આપણે આ સિરીઝમાં પણ શું પૂછતા હોય છે સવાલ પૂછતા હોય છે તો આ રીતના આપણે લખેલી હોય તો સરળતાથી એમનો જવાબ આપી શકીએ છીએ તો આ રીતના આપણે જે એમની નીચે એન એલની નીચે ઓ આવી રીતના કેની નીચે પી તો હવે આપણો સવાલ જોઈએ મિત્રો તો કે આપણો સવાલ શું છે તો કે યુઆ યુ ઓ આઈ ખાલજી ગયા અને એ તો જોઈએ મિત્રો યુમાંથી ઓ જોઈએ તો કેટલો ડિફરન્ટ છે બંને વચ્ચે તફાવત કેટલો છે તો કે એક બે યુ આપણો અહીંયા છે એક બે ત્રણ ચાર પાંચ છ કેટલાનો તફાવત છે તો કે અહીંથી આપણે પહોંચવા માટે છનો તફાવત છે હવે યુ થી આઈ એક બે ત્રણ ચાર પાંચ છ તો કેટલા થાય છે છનો તફાવત છે હવે જોઈએ અહીંયા કેટલો આવશે જે આપણા ઓપ્શન કયા કયા છે તો કે ભાઈ સી જી ઈ અને એસ હવે અહીંયા આપને એ આપી દીધેલો છે હવે જો સમજો કે ભાઈ આથી છ કરીએ તો કે એક બે ત્રણ ચાર પાંચ છ તો સી થાય એટલે કે સી ઉપર આવે પણ મિત્રો જુઓ અહીંયા તફાવત આપણો જળવાતો નથી કેમ તો કે ભાઈ એક અને એ તો અહીંયા આપણી સિરીઝ બેસતી નથી હવે આયા જોઈએ આગળ તો આપણે સિરીઝ કઈ લાગેલી હશે તો જુઓ મિત્રો કે ભાઈ અહીંયા આપણે બંને જગ્યાએ છ છ લીધા છે પણ હવે અહીંથી આ કેટલા હશે તો કે કયું સ્થાન મૂકીએ તો એનો અને આની વચ્ચેનો બંનેનો તફાવત સરખો થાય તો જુઓ મિત્રો એક બે ત્રણ તો આપણે જો એ મૂકીએ સમજજો જો એ મૂકીએ તો કે એક બે અને ત્રણ તો પાછો આપણો એ છે એ જવાબ સેટ થઈ જાય છે ફરીથી તો કે ભાઈ આ બંનેનો તફાવત કેટલો છે છ છ પણ હવે હજી આગળનું પદ છે અને એ પાછળ શું આપેલો છે એ આપણો આવવો જોઈએ એટલે કે આ જે કોઈ પણ આપણે પદ મૂકીએ એમાં આ પદ અને આ પદ બંનેનો તફાવત સરખો રહેવો જોઈએ તો આના માટે આપણે શું કરી શકાય તો કે ભાઈ અહીંયા આપણે પહેલાં સૌ પ્રથમ બે વખત છ છ લીધા તફાવતમાં અને હવે બે વખત આપણે શું લેશું ત્રણ ત્રણ તો આ સિરીઝ છે આપણી સેટ થશે એટલે કે જોઈએ એક બે ત્રણ એટલે કયો આવશે ઈ જો આપણે ઈ ઓપ્શન આપણે જોઈએ જો ઈ આપણો જવાબ હોય તો આ સિરીઝ સેટ થાય છે જોઈ લઈએ મિત્રો આપણો જવાબ કયો છે તો કે ઓપ્શન સી એટલે કે ઈ આપણો સાચો જવાબ આવશે એટલે કે જો અહીંયા ઈ હોય તો આ સિરીઝ આખી સેટ થઈ જાય છે ક્લિયર થાય છે મિત્રો આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ અનુચ્છેદ છત્રીસથી છત્રીસથી એકાવન કયા પ્રકરણમાં છે એટલે કે અનુચ્છેદ છત્રીસથી એકાવન કયા પ્રકરણમાં આવેલી છે ઓપ્શન એ મૂળભૂત હકો ઓપ્શન બી સંઘ ઓપ્શન સી રાજ્યો અને ઓપ્શન ડી રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તો કે ભાઈ અનુચ્છેદ છે એ પહેલાં તો છત્રીસથી એકાવન કયા ભાગમાં આવે છે તો કે ભાગ નંબર ચારમાં આવે છે શેમાં આવે છે તો કે ભાગ નંબર ચારમાં તો ભાગ નંબર ચારનું નામ શું છે તો કે ભાઈ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શું નામ છે તો કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો હવે મૂળભૂત હકો અથવા મૂળભૂત અધિકાર જે કયા ભાગમાં સમાવે છે તો કે ભાગ નંબર ત્રણમાં સમાવેશ હવે ત્રણની અનુચ્છેદ શું છે તો કે અનુચ્છેદ બારથી પાંત્રીસ છે કેટલી છે બારથી પાંત્રીસ છે એ અનુચ્છેદ છે મૂળભૂત હકો સંઘની વાત કરીએ તો કે સંઘ કેટલે કે કેન્દ્ર સેન્ટરની વાત છે એ ક્યાંથી ક્યાં અનુચ્છેદમાં છે પહેલાં તો ભાગ નંબર પાંચમાં આપેલી છે અને એકાવ બાવનથી એકસો એકાવન ક્યાંથી ક્યાં સુધી છે તો કે ભાઈ બાવન થી એકસો એકાવન કયો અનુચ્છેદ તો કે ભાઈ બાવન થી એકસો એકાવન કયો ભાગ ભાગ પાંચ અને નામ છે આ એવી જ રીતના રાજ્યની વાત કરીએ તો એકસો બાવન થી બસો સાડત્રીસ સુધી રાજ્યો એટલે કે ભાગ નંબર છ એની અનુચ્છેદ કેટલી છે તો કે એકસો બાવન થી બસો સાડત્રીસ સુધી છે એમાં સમાવેશ કરવામાં આવ્યો છે તો ફરીથી એક વખત છત્રીસ થી એકાવન ભાગ નંબર ચાર રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ નંબર ત્રણ મૂળભૂત હકો અથવા મૂળભૂત અધિકાર જેમાં અનુચ્છેદ બારથી પાંત્રીસ ભાગ નંબર પાંચ સંઘ એમાં અનુચ્છેદ બાવનથી એકસો એકાવન અને ભાગ નંબ ભાગ નંબર છ જેનું નામ છે રાજ્યો અને એમાં છે અનુચ્છેદ એકસો બાવનથી બસો સાડત્રીસ તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો જય હિન્દ જય ભારત અસ્તુ